नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो पावपनासनो मंगलानंच सव्वेसिं परमम्हवै मंगलम् नादज्याप्रतिमश्यमेरुशिखरे सच्चा विभो सहितवे रूपालोकन विस्मयादरत भ्रांत्या ब्रह्म चक्षुषा मृष्टं नयन प्रवाधवलितं क्षीरोदका संकया वक्त्रं यस्य पुनः पुनः सजयति श्रीवर्धमान प्रसिद्ध स्नातश्यानी थोयनी आ पहली गाथा छे। संवत्सरिक प्रतिक्रमण ની અંદર સ્નાતશ્યાની આ થોયની ચાર ગાથા બોલવામાં આવી, અને તમને ખ્યાલ હશે કે પ્રત્યેક ગાથામાં કહેવામાં આવે છે એક નવકાર ગણી અને કૌશલમાં થોય સાંભળ. ઘણી વાર આપણે આ મંગલાચરણ કર્યું છે, મને હેતુથી કેવું છે આજે સંવત્સરી પ્રતિક્રમણ ની અંદર ની એક એક વસ્તુ ઘણી કિંમતી છે. મહાપુરુષોએ જે ગોઠવણી કરી છે એમાં એમને સમગ્ર જીવન પર્યુષણમય કેમ બનાવવું એના અંશો ભર્યા છે. સામાન્ય અર્થ તમને ખબર છે, પણ આપણે જોઈએ છીએ ભગવાન નું જન્મ કલ્યાણક થયું છે, પ્રભુ જન્મ્યા છે, અને ઇન્દ્રો ભગવાન ને મેરુ પર્વત ઉપર સ્નાન કરવા માટે સ્નાત્ર પૂજા માટે લઈ જાય છે. માતાને અવસ્થો આપીને નિંદ્રા મૂકે છે અને ભગવાન ને લઈ અને મેરુ પર્વત ઉપર આવે છે. ઇન્દ્રે ભગવાન ને પોતાના ખોળામાં રાખ્યા છે. હરી તો કળશ નો અભિષેક થઈ ગયો છે અને આ દ્રશ્ય ઉભું થાય છે. પેઇન્ટિંગ છે, મોટું કોઈ માસ્ટર પેઇન્ટર નું એક પેઇન્ટિંગ છે. મેરુ પર્વત ઉપર એ અતિકંબલા શિલાની ઉપર ઇન્દ્ર પોતે બિરાજમાન છે, એના ખોળામાં ભગવાન છે. બાળક એવા ભગવાન એના ખોળામાં છે અને ઇન્દ્રાણી અષ્ટ અગ્ર મહિષીઓમાં મુખ્ય સચ્ચી ભગવાન ને જુએ છે. સ્નાતશા પ્રતિમક્ષ મેરુ શિખરે, મેરું શિખર ઉપર શાસ્ત્ર નો જે અભિષેક પ્રથમ ઉજવાઈ રહ્યો છે તેમાં સચ્ચા વિભો થઈ શકે, સચ્ચી બાળક એવા ભગવાન સામે જુએ છે. રૂપાલોકન, રૂપ નું આલોકન, સચ્ચી કોણ છે? ચૌધર્મ ઇન્દ્ર ની ઇન્દ્રાણી છે અને એને એના રૂપ નું અભિમાન છે. એ ભગવાન ના રૂપ નું અવલોકન કરે છે, એનું
પોતાનું રૂપ અત્યાર સુધી હરિતામાં જ જોયું છે. કોઈએ પોતાનું રૂપ પોતાની મેળે જોયું છે? તમે તમને જોયા છે? ભગવાન એ હતા કે જેમને પોતે પોતાને જોયા. આપણે સામાન્ય માનવીઓ આપણને જોયા નથી, સામાન્ય દેવતાઓએ પોતાને જોયા નથી. અત્યાર સુધી સચીએ પોતાના રૂપની સરખામણી અરીસામાં પોતાને જોઈને કરી. આજે પહેલ વહેલું રૂપ અવલોકન, રૂપનું અવલોકન કર્યું. કોના રૂપનું? ભગવાન શૈશવ બાલ્યાવસ્થામાં છે એ રૂપનું એને અવલોકન કર્યું, એને રૂપનું અવલોકન કર્યું. સચ્ચા વિભો સહી તમે શૈશવ બાળક ઉપર ભાર મૂક્યો છે. હજી ભગવાન બાળક છે. ભગવાન મોટા થશે. ભગવાન જયારે ઘર છોડી અને દીક્ષા કલ્યાણ ગુજવાશે, પંચમુક્તિનો લોચ કરશે, અને ભગવાનને જયારે કેવા જ્ઞાન થશે. સચ્ચી ભગવાનની સામે નહીં જોઈ શકે. દેવતાઓને ઇન્દ્ર ભગવાનની સામે જોઈ ન શકે. સમતરણમાં બેઠેલા ભગવાનને આપણે જોઈ શકીએ એ માટે દેવતાઓ એમના રૂપને સંગરી લે છે અને એમની આજુબાજુ મામંડળ બનાવે છે. આ તો એટલે એને સંશમ શબ્દ વાપરો છે કે બાળક છે એટલે એમ સચ્ચી અવલોકન કરે. બાળક એવા ભગવાન સામે હજી સચ્ચી જોઈ શકે. સચ્ચી એટલે ઇન્દ્રની ઇન્દ્રાણી. રૂપ અલોકન વિસ્મયા, ભગવાનનું રૂપ જોઈ એને વિસ્મય થઈ જાય. વિસ્મય આશ્ચર્ય, આશ્ચર્યની અવધિ. આટલું રૂપ રતરસ્તા ભ્રાંત્યા બ્રહ્મચક્ષુતા. એને લાગે છે કે મારી આંખમાં કઈ પડ્યું લાગે છે એટલે મને આ બહુ સુંદર દેખાય છે. ખરી રીતે આંખમાં કઈ પડ્યું હોય ને તો કોઈ ચીજ આપણને ઇન્ફિરિયર, વિકૃત, બાકી ચૂકી દેખાય. તમે એક એક શબ્દ સરકારનું એક એક પદ એના ઉપર વિચાર કરે. આપણે એનો વિચાર કર્યો નથી. આપણે 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 હજી આવશ્યક સૂત્રો બચ્યા છે. 200-500 વર્ષ બધે ફટી કરે, બીજા 2000 વર્ષ પછી આ જતા રહેશે. તમને આજે હજી ચાન્સ છે આની અંદર જવાનો, એની પાછળ જવાનો, એની ઉપર જવાનો, આ સૂત્રોની આરપાર જવાનો ચાન્સ આપણને હજી મળ્યો છે, મળ્યો છે. તમે એક એક પદનો જો વિચાર કરો, એને ભ્રાંતિ થાય છે આંખમાં. ભગવાનનું આટલું બધું રૂપ જોયું એને ભ્રાંતિ થાય છે. એટલે રૂપ અલોક અને વિસ્મયા સરસ ભ્રાંત્ય ભ્રમચક્ષુતા. મારી આંખોમાં કઈ પડ્યું લાગે છે કે કઈ એના ઉપર કઈ પ્રિયા કઈ પદળ આવી ગયું લાગે છે એટલે એમ એને લાગે છે. ઉન્મૃષ્ટમ ના એના પ્રવાહ ધવલિતમ. એ જેમ જેમ આંખ લૂછે છે ને એમ ભગવાનનું રૂપ વધતું જાય છે. ગુસ્તાની હજી વર્ધમાન નામ પાડ્યું નથી. વર્ધમાન નામ તો હવે પાડશે, શાસ્ત્ર ઉજવાઈ ગયા પછી પાડશે. તમે બુદ્ધને ભગવાન ભગવાન નામ પાડ્યું એની પહેલા વર્ધમાન હતા, ને વર્ધમાન હતા એટલે નામ વર્ધમાન પાડ્યું. એના પ્રવાહ ધવલિતમ, ભગવાનના રૂપ ની સુંદરતા વધતી જ ગઈ. શિરોધકા સંકટમ. સચ્ચી હતી, ઇન્દ્રની ઇન્દ્રાણી હતી, રૂપનું અભિમાન હતું. એટલે શું બને? આ સચ્ચીની વાત પ્રત્યે મારી વાત છે, તમારી વાત છે. કે આપણામાં અભિમાન હોય, અહંકાર હોય, બુદ્ધિનો ગર્ભ હોય તો શું બને? એને લાગ્યું કે આ મને વધારે દેખાય છે. એનું કારણ એ છે કે હમણાં જ ખીર સમુદ્રના જળથી ભગવાનને સ્નાન કરાવ્યું છે એટલે પાણી બધું રહી ગયું છે. કેવું ખીર સમુદ્ર દૂધથી વધારે ઉજ્જવળ એવું જેનું પાણી છે એ ખીર સમુદ્ર. એટલે સફેદ લાગે, મને સમજાઈ ગયું હવે કે આ સફેદ એટલે ભગવાન વધારે લાગે જ ને. મારા મોઢા ઉપર દૂધ પડી ગયું તો ના, મેં પાવડર છાંટ્યો હોય તો તમે લાગે આ પાવડર છાંટ્યો છે એટલે કિરણભાઈ
વધારે બોરા લાગે છે, આમાં શું આવે? એટલે એને ક્ષીરો ધકા કં કહ્યા. ક્ષીર સમુદ્ર નું શ્વેત ઉજ્જવળ શ્વેત જળ ભગવાન ઉપર પડ્યું છે, શંકા થઈ ગઈ. બરાબર, હવે સમજાય? તો હમણાં જો રૂચી રાખું ભગવાન જેવા હતા એવા ને એવા થઈ જશે. એટલે પોતાનો પાલવ લઈ, આખું ચિત્ર છે, આ પેઇન્ટિંગ છે. તમે લિયોનાર્ડો ડી વિન્સી નું પેઇન્ટિંગ લાસ્ટ સપર જોયું હોય, તમે આવા મોટા પેઇન્ટિંગ અહિયાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ માં જઈને જોયા હોય, એની સામે તમે 10 મિનિટ કોઈ વાર બેઠા હો, એ પેઇન્ટિંગ ને કઈ કહેવાનું હોય છે? ભાવ જગત માં પેઇન્ટિંગ છે. શાસ્ત્રકારે એ કહ્યું, તમે પેઇન્ટિંગ વારંવાર લાવો. હું મિત્રો ને ઘણી વાર પૂછું છું, કેટલા વર્ષથી તમે પેન્શન કરો છો? કિરણભાઈ 22-23 વર્ષ થી કરીએ છીએ. કેટલી વખત તમે પેઇન્ટિંગ સામે લાવે? પેઇન્ટિંગ કેવું? તમે કોના પેઇન્ટિંગ ની વાત કરે? ખબર જ નથી. આ ચિત્ર સામે લાવવાનું છે. પૂજા ભણાતી હોય ભગવાન નો વિહાર સામે લાવવાનો છે. હા, મનડું મોયું રે મન મોહનજી, ભગવાન કઈ રીતે વિહાર કરી રહ્યા છે. તારું નમતા મારે જાત, વૃક્ષો નમી રહ્યા છે. ભગવાન વૃક્ષો નમી રહ્યા છે. હા, વૃક્ષો ની હવા નમી રહી છે. તમને મને દેખાતી નથી, 18 નંબર ના ચશ્મા પહેર્યા છે ને એટલે નથી દેખાતી. સારી પ્રકૃતિ ભગવાન સામે હાથ જોડીને ઉભી છે. તમને દેખાય? ભગવાન વિહાર કરતા આવી રહ્યા છે. તમારો સમય શિખર ગીર્યું, પૂજા આપું, એક મોટું પેઇન્ટિંગ ઉભું કરી. તમે પેઇન્ટિંગ છો. તમે જયારે દ્રશ્ય જોઈ રહ્યા છો, તમે એને જુઓ, એ 10 મિનિટ તો જુઓ. તમે રોજ એક 10 મિનિટ તો જુઓ કે ભગવાન વિહાર કરીને આવે છે, જાય છે. નહીં જોતા હો તો ગયા. તમે જો એ જુઓ ને કે ભગવાન જઈ રહ્યા છે તો આપણે છૂટી ગયા. તમે એ જુઓ કે ભગવાન આવી રહ્યા છે, ભગવાન આપની સામે આવી રહે, આ જોવાનું છે. અહીંયા એમને કહ્યું શાસ્ત્રકારે, ભક્ત મેષ પુનઃ પુનઃ જયતી, પોતાના પાલવ વડે ફરી ફરીને ભગવાન વર્ધમાન સ્વામી ના મુખ ને સચી લૂછી રહી છે. જેમ જેમ લૂછે છે એમ ભગવાન વધુ ઉજ્જવળ બને છે. આશ્ચર્ય લાગે છે. એવા વર્ધમાન સ્વામી જય બાપ. આ મંગલાચરણ હથોય સાંભળવાની છે. કૌસદ માં હથોય એક પ્રકાર નો કૌસદ સચ્ચી કઈ રીતે પોતાના પાલક વડે ભગવાન ના મુખારવિંદ ને લૂછે છે ઝાંખુ પાડવા. સચ્ચી નો હેતુ આ છે, ઝાંખુ પાડવું. અને એ ભગવાન નું મુખ ઉજ્જવલ ને ઉજ્જવલ થતું જાય છે. શબ્દાર્થ મેં તમને એક વાર કહ્યું છે, હું આગલી વાતો યાદ એટલે કરું છું. પર્યુષણ પર્વ કેમ ઉજવવું, 1996 ના વાર્તાલાપ નો વિષય છે. એટલે મારે આ બધું ઇન્ટેગ્રેટ ભેગું કરવું છે. તમે માત્ર શબ્દાર્થમાં ન રહો, આનો એક ભાવાર્થ છે. એનો એક ભાવાર્થ છે. માત્ર ભાવાર્થમાં ન રહો, એનો રહસ્યાર્થ છે. ભાવાર્થથી ઉપર તમારે રહસ્યાર્થમાં જવું પડશે. તમે રહસ્યાર્થ છે એટલામાં ન રહો, એની પાછળ એનો અનુભવાર્થ છે. તમે માત્ર અનુભવાર્થમાં ન અટકો, મને આટલો અનુભવ થયો પછી એનો ઉપર તત્વાર્થ છે. કેવી ને કેવો અનુભવ સર્વથી ઉપર તત્વાર્થ આવશે. અહીંયા શબ્દાર્થ થી મુલાદાર્થ થી શરૂ થશે તો અહીંયા સહસ્ત્રારમાં તત્વાર્થ આવીને ઉભો રહેશે. આપણને સમજાશે તત્વાર્થ જયારે દેખાય છે ને ત્યારે તમને સમજાય છે
કેવળ છે આપણને સમજાય છે કેવળ આટલું છે કેમ છેતું છે એ સમજાય છે. હજી મારો અહંકાર ગયો નથી, હજી મારું ડિપ્રેશન ગયું નથી, હજી મારી અંદર થી ભયના અંશો ગયા નથી, હજી મારી બોલવાની ભાષામાં જે તીક્ષણતા રહેલી છે ને કેમ કાપવું, આ ભાઈ બોલે તને કેમ પ્રહાર કરવો, આપણને દેખાશે, આમ પટ્ટ દેખાશે અંતરના કારણો, ડિસ્ટન્સ ના કારણો. હું એટલે છેટો છું, એટલે છેટો છું, એટલે છેટો છું. તમે જોશો ને, આ જોશો અને તમારી આંખમાં આંસુ આવશે. કારણો ઓગાળવા માટે કે મથામણ નથી કરવી પડતી, ખાંડણીમાં લઈને ખાડવું નથી પડતું. સમજાશે કે કેવળ જ્ઞાન થી હું છેટું છું. અમે ભાષામાં વાપરીએ છીએ કેવળ જ્ઞાન મારાથી છેટું છું, એટલે કેવળ જ્ઞાન છેટું નથી. હું મારાથી જેટલો નજીક છું એના કરતા કેવળ જ્ઞાન મારાથી વધારે નજીક. મનની બુદ્ધિ છે આ સચ્ચી, કે જેને પોતાના રૂપ નું અભિમાન છે. આપણને આપણી બુદ્ધિ નું અભિમાન હોય છે, એ અભિમાન હોય છે. સમજ્યા ને? ગમે એવી સૂક્ષ્મ વાત હોય, આ વાળ ના બે ઉભા ચીરા હું કરી આપું. આ સચ્ચી છે. પેલા બ્રાહ્મણ હરિભદ્રે કહ્યું તું એક વાર, રાજસ્થાન ની અંદર ચિત્તોડ ના નગર માં ફરતા ફરતા ધોળે દિવસે ફાનક સળગાવ્યું. હાથમાં ફાનક લાગે ધોળે દિવસે, આકાશમાં સૂર્ય હોય શું, એક નાની સીડી રાખે, એક મોટું દોરડું રાખે. કોઈ પૂછે કે મહારાજ તમે હું એટલો બધો બુદ્ધિશાળી છું કે મેં પેટે પાટા બાંધ્યા છે, મારા પેટમાંથી બુદ્ધિ બહાર પડી જશે. ફાનક લઈને એટલે ફરું છું કે હું શોધી કાઢું કે મારે મારી જોડે જો કોઈ વિવાદ કરનાર હોય તો એને હરાવું, એને શોધવા ફાનક લઈને ફરું છું. કરવો છે તમારે વિવાદ? કરવો છે, કરવો છે વિવાદ? લોકો ડરી જતા. એમને નાના બાળક એવા વર્ગમાં એનામાં આટલું બધું રૂપ ક્યાંથી આવે, એનામાં તેજ ક્યાંથી હોય હોય એ આપણને અભિમાન છે. હું 1996 માં અહિયાં બેઠો છું. કોમ્પ્યુટરે આટલી પ્રગતિ કરી છે, 2500 વર્ષ પહેલા ભગવાનને શું ખબર પડી? એટલી આટલી ઇન્ફોર્મેશન એક્સપોઝર હતું ભગવાનના સમયમાં? તમે ઘણી વાર આ વિચાર કરી. અને આ સચ્ચી પોતાના પાલમ વડે, એટલે અમે અમારી માની લીધેલી આ તીક્ષ્ણ બુદ્ધિને અથડાવીએ છીએ ભગવાનના સિદ્ધાંતો સાથે. અને જેમ જેમ અથડાવીએ છીએ ને, એમ એની અંદર થી અલૌકિક અલૌકિક લોકોત્તર નહીં ધારેલા તત્વો પ્રગટ થાય. મત્ર મે ચપુર પુનઃ જયતી શ્રી વર્ધમાનો જયા, એવા વર્ધમાન સ્વામી બધા જતા, એવા વર્ધમાન સ્વામી જય પા જય એમનો જય એમનો છે. તમે વારંવાર ભગવાનને જય આપો, જય વિરાય જગત ગુરુ. વિતરાગતાનો જય હતો, વિતરાગતાનો જય થયો. મારામાં વિતરાગતા ક્યારે આવશે? મારામાં પારાભાર રાત ભરેલો છે. વિતરાગતા આવે ક્યારેક? વિતરાગતા આવે. જય જગત ગુરુ. પ્રભુ તમે જગતના ગુરુ છો, મારા ગુરુ છો, મને માર્ગદર્શન આપો. તમે ક્યાંય કઈ બને ને ભગવાન પર મૂકો, ભગવાન તમે મારે કરજો, હું શું કરું? ઈસુએ આપણને ચાવી આપી, ફાધર લેટ ધેર વિલ બી
અને નોટ માઇન. એ પરમ પિતા તમે યોગ્ય ધાર્યું, મારું મૃત્યુ યોગ્ય માન્યું છે. અત્યારે મૃત્યુ બહુ હું ધારું એમ નહી, શબ્દોમાં ચાવીમાં આવ્યું ફાધર. હે પરમ પિતા, લેટ ધાઈ વિલ બી ડન. તમે જે યોગ્ય જોયું હોય, તમે જેમાં જગતનું કલ્યાણ જોયું હોય એ થજો, એન્ડ નોટ માઇન. મારી ઈચ્છા અનુસાર તો નહીં નહીં ને નહીં જ. તમે મારા અહંકારને નહીં પહોંચતા. સુનિયા ચાવી હે, તમારી એ ચાવી છે ફાધર. હે પરમ પિતા, મન જાજુ કરજો, આટલું બને હવે, આટલું થાય. આપણે ઓનલી માય વિલ એ પહેલા મૂકીએ છીએ. નોટ માઇન આપણે મૂક્યું ને, આપણે મૂક્યું ને. શશી ભગવાન ના મુખ ને લૂછે સમર્થરી પ્રતિક્રમણમાં એ પહેલી બે ગાથાઓ, એ પહેલી બે ગાથાઓ ભગવાન ના શાસ્ત્ર ની ગાથાઓ છે. હું પછીની ગાથા, પછીની ગાથા આગમની છે. તીર્થંકર ભગવાન ના મુખ માંથી જે નીકળ્યું છે, ગણધર રચિત, અને ગણધરો જેની રચના કરી છે, દ્વાદશાંગમ વિશાલ. એવી વિશાળ દ્વાદશ અંગી તમે જે ભક્તિ બતાવી છે, તમે ભક્તિની જો ફીલ કરો ને, અંદર જો વાઇબ્રેટ કરો ને, અર્થો કરતા જાય. મારી ભાષા કદાચ તમે એટલી નહીં સમજી શકો, કારણ કે આ ભાષા એવી છે ને, શાસ્ત્રકારે બતાવેલી ભાષા છે કે આની અંદર પરિવર્તન લખ્યું છે. તમે એની પ્રશંસા કરો, તમારા માવી છું. આ વિશ્વની અંદર તમે જેને એપ્રિશિએટ કરી શકો છો, તમે જેની અનુમોદના કરી શકો છો, તમારું બની તમે શું વાત કરજો. બસ પ્રકૃતિમાં એવું છે, તમે એક વખાણ કર્યા કોઈનું ના હીરાને, તમે કેટલા લાખો કરોડો વર્ષના પરિશ્રમથી શું જોડતા પ્રકૃતિ તે કરી છે, આમાં હીરો તમારો થઈ ગયો. તમે શું વાત કરો છો. હા નથી, એનો તો અહંકારમાં પોતાનો છે કે આની માલિકી મારી છે, માલિકી એની નથી. તમે સમજી રાખો, માલિકી જેને એપ્રિસિએશન કર્યું ને એની છે. તમે જેની પ્રશંસા કરો છો એ વસ્તુ તમારી છે, તમને પ્રગટ થઈ જશે. હું તમને પ્રગટ થઈ જશે. પેલા અરણ્યા એ પ્રશંસા કરી બલભદ્ર મુનિ, એ માતા ક્ષમણ ને પાર ને માતા ક્ષમણ કરતા હતા. પેલો કઠિયારો ને કઠિયારો ને બોલાવતા હતા. અરણ્યું લઈ આવ્યું મહારાજ, જાળ પાછળ ઉભા રહીને અરણ્યાની આંખમાં આવતું હતા કે અરે રે, હું ચાર પગાળું પશુ છું, હું બે પગાળું હોત ને તો કઠિયારા ને કે મને થોડું ઓરાવા દે, હું પછી આપી દઈશ તને, મને આ લાભ લેવા દે. વીજળી પડી, ચાર જણ મૃત્યુ પામ્યા, પાંચમા બ્રહ્મદેવ લોકમાં તુલ્ય સમૃદ્ધિ વાળા પાંચે દેવતા બન્યા. તમે કોઈ વિચારતો કરો, હરણિયા કયો ઉપવાસ કર્યો હતો? તમે આદર ક્ષમણ ને માડો નહીં, અહીંયા ઉપવાસ ને માડો. હરણિયા કયું બેસણું એકાસણું કર્યું હતું? કરતું નતું કર્યું, અનુમોદન ના કર્યું. બલભદ્ર મુનિ ને મળ્યું એટલું એને મળ્યું. લગી રહો છું નહીં, તમે માની શકો છો? લગી રહો છું નહીં, તમે વિચાર કરજો. પર્યુષણ પર્વ તો આવતા આવશે. આવા પર્યુષણ પર્વ ભગવાને કીધા છે, તમારે આજે પર્યુષણ થઈ ગયા. હું તમને અનુમોદના ની આ વાત, અનુમોદના સામાન્ય વાત નથી. કરણ કરાવણ ને અનુમોદન સરખો ફળ નિપજાયો. તમને અમને ખબર છે કે ખબર છે? તમને બિલકુલ ખબર નથી. તમે અનુમોદના કરી, તમે અનુમોદના કરી. હા, એ રથ મુશળ સંગ્રામ ની અંદર એ બંને મિત્રો હતા. એક ધર્મ મિત્ર મનીલ હતો, બીજો નાનો મિત્ર હતો. પેલા કઈ ના સમજાય તો પૂછ્યા,
જરાક મને આ સમજાવશો, જરાક મને આ સમજાવશો. શું ખુશી થાય, ખુશી થાય કે તમે મને કેવા મળ્યા છો, તમે આ બધું તમે ન હોત તો મારું શું થાત. તમે એપ્રિશિએટ કર્યું આ ભગવાન, તમે જોઈને તમે કોઈ વારે કીધું પ્રભુ જો તમે ન હોત શું થાત, હું ક્યાં પટકતો હોત. સૂર્ય ને અશોભિજી મહારાજે જે કર્યું આ દુષ્મ કલી કાળમાં તમારા આગમો ન હોત તમારું શું થયું. અશોભિજી આંખમાં આંસુ તારે અને મેં ને તમે તત્વા સૂત્ર એનો પાઠ વાંચતી વખતે ઉપકારે તો મારે કોઈ દાખલું ફળે નહીં. રોજ કરું છું કિરણભાઈ કેટલા 18 વર્ષ થી માનતુસુરી મહારાજ ની યાદ કરે, માનતુસુરી ન હો તો ભક્તામાં ન હો. મારા બાપ ને મેં યાદ કર્યો કે જે ન હોત તો હું ન હોત. હે પિતા, તમે તમે તમારો ઉપકાર કોઈ દાડો નહીં વાળી છું, સિદ્ધ ભગવાન નો નહીં વાળી શકું, તમારો નહીં વાળી શકું. તમે મને જન્મ આપ્યો, માતાનો ઉપકાર માન્યો. માતાનો ઉપકાર જે ન માની શકે, સવા 9 મહિના મને જેને કુંકુમાં રાખ્યો છે, બેસતા ને ઉઠતા મારી કાળજી કરી છે, હું જન્મ્યો નતો એ પહેલા જેને મને પ્રેમ આપ્યો છે, એ માતાનો ન માન્યો એ તીર્થંકર નો ઉપકાર શું માને, કઈ રીતે માને. અંતર લઈ આપણે આપણને ફટકાવીએ છીએ, હું મને ફટકાવું છું. તમે તો નિમિત્ત માત્ર છો કે તમને જે હું કહું છું ને તમે 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 સમજો એવું કહું છું, મને કહું છું કે કિરણભાઈ હવે તો તું સમજ. ભગવાન એ જંગલ ની અંદર પેલા સર્પ ને કહેતા હતા ગુજ્જે ગુજ્જે ચંડે કૌશિક કેમ ન સમજાઈ, એ સર્પ ને નતા કહેતા, મને કહેતા હતા. આ સંસાર ની અટલી ની અંદર ભગવાન આજે મને કહી રહ્યા છે ગુજ્જે ગુજ્જે કિરણ ભાઈ કેમ ન સમજાઈ, એટલે અજીબ ઉઠતો નથી, જાગી જઉં છું હું જો એની અંદર થી જાગી જઉં. હા તો એ વારંવાર પ્રશંસા કરતો એ નામક જે જિજ્ઞાસુ હતો એ યુદ્ધ રાજા એ હુકમ કર્યો કે બધા લડી માં જોડી છે, બંને મિત્રો લડી માં ગયા, યુદ્ધ ની ભૂમિ આવી ગયા, પેલા ને થયું મૃત્યુ આવે તો શું કરી. એ મેં એમને તો પૂછ્યું ને મારા ધર્મ મિત્ર ને, એ જમાના ની અંદર યુદ્ધ ભૂમિ આટલી યુદ્ધ ભૂમિ હોય તો જોનારા એની બહાર ઉભા હોય અને લડનારાઓ એ રથ વગેરે લઈને ઘોડા વગેરે હાથી વગેરે લઈને રણભૂમિમાં ઉભા હોય તો બે રથ લઈ અને લડવા માટે ઉભેલા. એને મનમાં વિચાર આવ્યો કરે ને મૃત્યુ આવશે તો મનોભાવ સાર્થક કેમ કરવો એ મહત્વની વાત મેં પૂછીને. અને એટલામાં એક બાણ આવ્યું અને આ ધર્મ મિત્રને વાગ્યું, વિચાર કર્યો હું જોઈ લઉં, જોઈ લઉં આંખે થી હવે પૂછવાનો વખત નહોતો, હું પૂછું અને એ પ્રત્યુત્તર આપે જગ્યા નો. હવે તો જો બાર લાગે તો શું કરવું, એને જોયું પેલા એ પોતાનો રથ પોતાના ઘોડાઓ સાથે યુદ્ધ ભૂમિ માંથી બહાર કાઢ્યો, પેલા રથ યુદ્ધ ભૂમિ માંથી બહાર કાઢ્યો, ખેર લઈ અને જોર થી બાંધ્યો હોય કે બાર અહીંયા વાંધ્યું છે તો ખેસ બાંધ્યો, કેટલો સ્પિરિટ ટકી રહે ક્યાં સુધી સમાધિ કરીએ ત્યાં સુધી મૃત્યુ આવે, સમાધિ પછી મૃત્યુ આવે, સમાધિ મરણ, મરણ સમાધિ ના થાય, સમાધિ મરણ થાય. અને અને ઉતરીને ઘોડા છોડી દીધા, હા સમાધિ ઘોડા છોડી દીધા, ઘોડા છોડી અને ઈશાન ખૂણામાં ચાલ્યો. આ પૂર્વ દિશા હતી, આ ઉત્તર દિશા હતી, આ દિશામાં ચાલ્યો.
પછી પછી ખૂણામાં જવું. એક ઝાડમાં છાયો હતો ત્યાં પોતાનો ખેત લઈ અને પ્રમાર્જન કર્યું. કોઈ જીવ જંતુ હોય નહીં, જીવોની અહિંસા ચિંતવી, જીવોની અહિંસા ચિંતવી. તમને કોઈ દુઃખ આવે, કોઈ તકલીફ આવે, કઈ બને, કોઈ હોસ્પિટલમાં લઈ ગયા આપણા કોઈ સગાને, આપણને પોતાને લઈ ગયા, જીવોને કરુણા ચિંતવી. હે પ્રભુ, માફી માંગુ છું, મેં જીવોની કરુણા અમે નથી ચિંતવતા. આફત આવે, શેરબજારમાં વલણ હોય, સમજ્યા ને, અને 45,000 રૂપિયા શું કરીશું, કોને કરીશું, શું કરુણા ને ચિંતવી જીવોને. આ કેમ આવ્યું, આફત કેમ આવી, ધર્મને સંભાળ્યો નતો. આફત ધર્મને જગાડવા માટે આવે. તમે ધર્મને સંભાળ્યો હોત ને, આફત આવે તમે બોલાવો તો આવે, તમે એનું બોલાવવા માંગતા નથી, તમે ધર્મ ને બોલાવો નથી, બોલાવો ભગવાને તો ધર્મ ને પોતાની જોડે, ભગવાન પોતે ધર્મ હતા, તીર્થંકર પોતે માર્ગ હતા, માર્ગ બતાવનાર તો હતા, માર્ગ પણ તીર્થંકર હતા. ભગવાન ને યાદ કર્યા નથી, ભગવાન ને યાદ કર્યા નથી એટલે પ્રકૃતિ, કુદરત, કર્મ, સત્તા આપણી સામે સંકટ એટલે મોકલી, એટલે આપણે વિચાર કરી, હે પ્રભુ હવે શું કરે. આ હિસાબે તો ભગવાન ને યાદ કરી, સુખમાં ભગવાન કોઈ દાડો સાંભળતા નથી, સાંભળતા નથી, ભગવાન સાંભળે. તમે પહેલેથી ભગવાન ને સંભાળો, નિત્ય દુઃખ આવે ને. હું તમને કહેવા ખાતર નથી કેતો, શાસ્ત્રકારે જે કર્યું છે એ તમને કહું છું. તમે ભગવાન ને પહેલેથી સંભાળો, કાતો દુઃખ આવે તમે ભગવાન નું નામ લેશો. તમે જયારે દુઃખ આવે ને એ વખતે તમે ભગવાન નું નામ લેશો, તમે એમ નહીં કરો. તમે પહેલે તો ભગવાન ને યાદ કરો, દુઃખ આવે ને તમે હું તું જોડે રહેજે, તું જોડે તો દુઃખ આવે તો વાંધો નથી, સુખ આવશે તો સુખ તો તારું જ આપેલું છે, તારું જ છે, તમે ખુશી બનાવું છું. આ કરવું પડશે, આમાં રહેવું પડશે, આ આપણે સ્થિર થવું પડશે, આની અંદર, આની અંદર થવું પડશે. તમે ને સિદ્ધાંતો સમજવા પ્રયત્ન કરો. હું 2, 5, 7, 10 વાર સાથે કહું છું ને, એનું કારણ આ છે, મારી એક જીભ છે ને, બધી તો 10 હોત ને તો 10 જીભથી બોલે, કારણ કે બોલવાનું ક્રમમાં છે, સમજવાનું સ્પોન્ટેનિયસ છે, ટોટેલિટીમાં સમજવાનું છે. તમે ટોટેલિટીમાં સમજવા પ્રયત્ન કરો. તેની કથા હું તમને યાદ કરું છું, સમજ્યા ને. કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા હતા, રસ્તામાં ભ્રમણ ભીખ માંગતો હતો, કોઈ આપો ભાઈ, પૈસો આપો, 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 આપો. હા, અર્જુને ભગવાન ને કીધું, ભગવાન તમે વળી ભગવાન છો, આ બ્રાહ્મણ ભીખ માંગે છે. ભગવાન હસતા હતા, ભગવાન હસતા જ હોય. તમે જયારે ભગવાન ની પ્રશંસા કરો તો હસતા હો, અને ગાળો તો હસતો હસતા હો, હસતા તો. અરે તમે કઈ કરો, બ્રાહ્મણ થઈને ભીખ માંગે, ભગવાન હસતા. અર્જુના કહેવાથી ભગવાન ક્યારે કઈ કરતા નથી, તમારા ને મારા કહેવાથી ભગવાન નહીં કરે, ને એમને યોગ્ય લાગ્યું હશે તો જ કરશે, આ ભૂલો નહીં. અર્જુને થયું, ભગવાન ન કરે તો હું કેમ છું. દરેક અર્જુન ને આ થાય છે. અર્જુન એટલે અહંકાર જેનામાં છે હું. અર્જુન તમે છો, અર્જુન ગયો એકદમ, અરે બ્રહ્મદેવ તમે ભીખ માંગો છો, શું કે શું કરું, ખાવા મળતું નથી, તમારી કાઢી તો 10 સોના વાળો એ જમાનામાં 10 સોનામો, 10 સોનામો આખું ભાવ ચાલે, કીધું કે 10 સોના લઈ જાઓ, 10 સોના ભીખ નહીં માંગવાની. બ્રાહ્મણ ખુશ થઈ ગયો એકદમ, સમજાય ને. મુઠ્ઠીમાં 10, આખી મુઠ્ઠીમાં માય નહીં, તમે 10 ઇન્ડિયાના રોકડા રૂપિયા તમે આખી મુઠ્ઠીમાં રાખવા પ્રયત્ન કરજો, નહીં રહે. આમ 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 છે ને દેખાતું હશે કે આમાં પૈસા ભર્યા છે તમે, સમજાય ને. આવ્યો અર્જુન ભગવાન પાસે,
हम लोग भगवान अत्ता भगवान अत्ता जो है आ समझे लखो हूँ आ ते सांभ ये माटे नहीं कहते तो, ते जुओ ये माटे कहू छु आ विजुलाइजेशन छे ब्राह्मण गयो समझा ने एक गुंडाए जोयु के सोना मोर्चे मा फराक तेरे दंडो मारे हुए ब्राह्मण ने मुट्ठी खुली गई गुंडा दस सोना मंदिर में भागी गई ये ब्राह्मण रो तो कृष्ण ने अर्जुन जय रहा था ने ब्राह्मण भीख मांग तो समझा के नहीं वही भाई पैसा अजी आज मांगे छे कृष्ण ने अर्जुन जय रहा छे हूँ ये ब्राह्मण छु तब ये ब्राह्मण छु अपने भीख मांगता हूँ સમજ્યા અને અર્જુને જોયો હું બ્રાહ્મણને ભીખ માંગતો કોઈ પાઈ પૈસો આપો અરે મેં કાલ દસ સોનામણ આપી અર્જુન દોડતો આવ્યો મેં તમને દસ સોનામણ આપી એટલે શું કરું હું ઘેર લઈ જતો તને કોઈ ડંડો મારે અર્જુને દયા અર્જુને બંદી ખોલી અને અંદરથી એક પારસમણી કરી અર્જુન પણ પારસમણી બંદીમાં રાખતો હતો પારસમણી કાઢ્યો બ્રાહ્મણ તો હું કાલ આપી દઈ પાછું ના ના તમે રાખજો મારા ભાઈ યુધિષ્ઠિર ને હસ્તિનાપુર ની ગાદી મળી ગઈ હવે હવે મારે ખબર નથી આ તમે તમારે તમે મજા કરો હું પારસ પડી રાખું બ્રાહ્મણે કહ્યું હા તમે રાખો મને આશ્ચર્ય થયું પાછો અર્જુન આવ્યો આમ ભગવાન સામે ભગવાન હસતા અર્જુન સામે જોઈને નહીં ભગવાન આજે પણ હસી રહ્યા બ્રાહ્મણ કે ઘેરે ગયો અંધારું થઈ ગયું બ્રાહ્મણ ને વિચાર આવ્યો કે બધે લગાડું સોનું થયું કે નહીં કાલ સવારે લગાડ્યું દરેક બ્રાહ્મણ ને આ વિચાર આવ્યો ભીખ માંગનાર બ્રાહ્મણો ને આ જ વિચાર આવે આજ્ઞા પાલન નહીં શાસ્ત્રકારે કીધું આના એ ધમ્મો ભગવાને જે આજ્ઞા કરી મૃત્યુ થાય તો થાય આજ્ઞાનું પાલન થવું જોઈએ આજ્ઞાનું પાલન નહીં બ્રાહ્મણ ને વિચાર આવ્યો ક્યાં મૂકું તો નીચે શું બ્રાહ્મણ ના ખાટલા ની નીચે એ ખાલી માટલું હતું ભૂતકાળના અનુભવ માંથી અમે બોધ લઈએ છીએ ભવિષ્ય માંથી જયારે અમે બોધ લઈએ ત્યારે પદના કુબી કહેવાય ભગવાને એ શાસ્ત્ર જ્ઞાન બતાવ્યું મતિ જ્ઞાન પછી શુદ્ધ જ્ઞાન પછી અવધિ જ્ઞાન કેમ છે એ સ્પેસ અને ટાઈમ નું જ્ઞાન છે આપણે એટલા બધા દીપ જતા નથી નહીં તો હજી આમાં જ રહી જઈશું આપણે સવારના પહોરમાં બ્રાહ્મણે ઉઠી ખાલી ગરમી બહુ પડે છે પાણી વધારે જોઈએ પીવા એટલું માટલું આ રહ્યું માટલું લીધું એને પેલું બીજું તો હતું એ લીધું બે માટલા વધારે ભરીએ પાણી પરસોણી વાળું માટલું લીધું એને નથી કિનારે ગઈ થોડું પાણી નાખીને વીચલી ને પાણી ફેંકી દીધું મારે ધોની ગયો પાણીમાં માનવ દેહમાં આપણને આ પારસ મણી મળ્યો તમે સમજ્યા ને માટલું વિછળવામાં આપણે ગુમાવી દીધું શું બ્રાહ્મણ ઉઠ્યો તમારના આમ કરી રાખજો ક્યાં ગયું માટલું બ્રાહ્મણ કે માટલું ક્યાં ગયું બ્રાહ્મણ કે જુઓ આ ઉત્તર વંશ પર ચઢાવ્યું છે પાણી આરામ નવું પાણી ભરી લાવ્યું એમ કૃષ્ણ અને અર્જુન રસ્તે જતા એને બ્રાહ્મણ ભીખ માંગતો મેં તમને કહ્યું હજી માગે છે એ હું છું એ બ્રાહ્મણ તમે જો તમને એકદમ અર્જુન આવ્યો એને કીધું મહારાજ મેં તમને પારસમણી આપ્યો આમ થઈ ગયું મેં તમને કહ્યું તું અંધારામાં લગાડી દેજો તો મને થયું કે સોનું થાય છે કે નહીં અમને આ થાય છે માળા ફેરવીએ તો પદ્માવતી ખુરશી આવે કે ના આવે હા તમે એના વિચારતા છીએ આજે આજે ભક્તામણ
કરીએ તો કઈક બને કે ના બને? તમે શ્રદ્ધા રાખજો, એવો ખીજાયો અર્જુન આજ બને. આજ કોઈ દાડો આ બ્રાહ્મણોને આ ભીખ મગાવડે પંચતો નહીં આપ. કોઈ દાડો કોઈને એ પંચતો નહીં આપું. શું ભગવાન પાસે આવ્યો? ભગવાન મળ્યો તો અમે શું જુએ? જોયો તો ભગવાન હજી હસતા હતા, ભગવાન નારાજ હતા નહી. એને ભગવાન સામે પણ ના જોયું. બ્રાહ્મણ ને થયું, હવે આ કોઈ દાડો એ સોનામો નહીં, એ પૈસો નહીં આપ. એટલે પહેલી વાર બ્રાહ્મણે કપાળ પર હાથ મૂક્યો. આમ હે ભગવાન, આવું દુઃખ આવે ને ત્યારે મને હાથ મૂકે છે હે ભગવાન. ભગવાન નામ ઉભેલો હતા ભીખ માંગતો. કૃષ્ણ ને અર્જુન જઈ રહ્યા હતા. સહજ બ્રાહ્મણ ને થયું કે આને 10 સોનામો આપી, આને પારસમણી આપ્યો, આ એના મિત્ર છે, એ કઈક આપશે. લુખા તો નહીં હોય તે પારસમણી વાળાની જોડે, ભગવાનની જોડે અર્જુન હતો. પણ લોકો સમજે છે કે અર્જુન જોડે ભગવાન, આપણે એ સમજીએ છીએ શ્રીમંતોની જોડે ભગવાન રહ્યા છે. હવે આ સમજ્યા છીએ. તમે એક એક વાતમાં ઊંડાણમાં જજો. મને વાર્તા નથી કેવી, મને વર્ધમાન સ્વામી એ કીધેલી પાદસાંગી કેવી છે, સમજા ને? એટલે એને ભગવાનની સામે હાથ લાભો કર્યો. બીજું પગલું, પહેલું પગલું હે ભગવાન, ભગવાનનું નામ લીધું. બીજું પગલું ભગવાન સામે હાથ ધર્યો. અત્યાર સુધી ખોટી વ્યક્તિઓ સામે હાથ ધર્યા છે. મને કહી આપજો, મારું કામ કરજો, આટલું કરી આપજો. ખોટી વ્યક્તિઓ સામે ધર્યા છે, હાથ ધરો ભગવાન સામે ધરો. ફકીર આવ્યો ને એને કીધું, સમજા ને કે બાદશાહ કા હે, હમકો ખુદા કે નામ પર કુછ દો. હા, ચોકીદારે કહ્યું, બાદશાહ નમાજ પડે છે, સાઈ બાબા ઉભા લો. એને કીધું, ઓ નમાજ પડતા છે? અરે બાદશાહ ભી ભીખ મગાય, એવો ખુદા કી નમાજ પડતા હે? અરે તો મેં ખુદા કી બાત માંગું છું, ચાલો દો. બાદશાહ બહાર આવે, બાદશાહ કે સાઈ બાબા આવો 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 આવો. બાબાએ કીધું, તું ખુદા કે પાસ માંગતા હે તો હમ ઉસકી બાત નહીં માંગે, તુમ્હારી પાસ ક્યુ માંગે? તમે ભગવાન પાસે માંગો. તમારી એક એક વાત મેં તમને કીધું ને, ઇન્જંકશન છે. તમે એક લગાડો ને ઇન્સ્ટન્ટેનિયસ અસર થશે. એને ભગવાન સામે હાથ ધર્યો. ભગવાન સામે ભરણ બે પૈસા આપે, ભગવાન દર વખત બે પૈસા આપે, ત્રીજો ના આપે અને એક ના આપે, બે આપે. એ પેલું મેં એ કહ્યું હતું એમ, ભગવાન ના બે ચરણ કમળ નું ધ્યાન, વ્યવહાર અને નિશ્ચય, બાહ્ય અને અભ્યંતર, આ ભવ નું ને આવતા ભવ નું. તમને ભગવાન પાસેથી બે વસ્તુ મળે, બે પૈસા આપે ભગવાન, પેલા બે પૈસા. તમે ભગવાન ના બે પૈસા જો કોઈ દારો લીધા હોય. બીજું કૃષ્ણ ને અર્જુન ચાલી ગયા, બ્રાહ્મણ નીકળ્યો. અંજે એક માછીમાર મળ્યો, એને જાળામાં માછલું પકડેલું હમણાં, અને માછલું તફડતું હજી હમણાં પાણીમાંથી બહાર કાઢેલું, થોડો ઘણો ઓક્સિજન હતો, માછલું તફડતું હતું. સમજણ બ્રાહ્મણને કરુણા હતી. બ્રાહ્મણે કહ્યું કે અલે ભાઈ, તું છોડી દે આને, એ કે બે પૈસા આપે તો છોકરું લે બે પૈસા. બ્રાહ્મણે બે પૈસા આપી દીધા. પેલા એ આખી જાળા સાથે માછલું આપી દીધું. લે બ્રાહ્મણ ને થયું, આને કઈ રીતે બચાવું? નદી તો દૂર હતી, અહીંયા કુવા પાસે કોઈ વૃદ્ધ માતા પાણી ભરતી હતી મોટા તપેલામાં. દોડતો ગયો, માજી તપેલામાં આને નાખું, નાખભાઈ જલ્દી હું બચી ગયા માછલું. જાળામાંથી માછલું છૂટું થઈ, માછલા ને ખુશી 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 થઈ ગઈ, માછલું ગુલાટિયા ખાવા લાગ્યું. તમે પૂજ્યા હશે, માન્યા હશે, ખમસ્તા લીધા હશે, ચૈતવંદન કર્યું હશે, બધું કર્યું, ભક્તિ થી હૃદયમાં તમને ધારણ કર્યા નથી, નથી કર્યા, પહેલી વાર ધારણ કર્યા. માથા વાક અહીંયા અંદર ભૂસો ભગવાન, તમે તમને અહીં બેસાડું છું. બીજી વાર ભગવાન સામે હાથ લાંબો કર્યો, માગીશ તો તારી પાસે માગીશ,
એસો બીજા મહારાજે કીધું એમ હા દેખો તો તુમે ઈ ભલા બીજા શું નવી જાચું રે તમે આપશો તો લે કોઈ પાસે માગવું નથી મારે કોઈ પાસે નથી માગવું સમજ્યા ને તમે આવશો તો લે પેલા અરે કવિ ઉર્દુ કવિએ કહ્યું છે ને એ પ્રમાણે કે એ ખુદા તું પોતે તારી ઈચ્છાથી જો મને નરકાગાર આપે ને તો મને તે સ્વર્ગ આપ્યું એટલી ખુશી છે સમજ્યા ને તમે ભાવે કરો ભગવાન તું જે કરી છે તારા માટે જ કરે તમે ભાવ આ કરો તમે જો છું બન તમે વિશ્વાસ તો રાખો તમે 6 મહિના વિશ્વાસ તો રાખો પેલું ગુલાટિયા ખાતું તું એના મોઢામાંથી ભારત થોડી નીકળી ગયો પેલા માછલાના મોઢામાંથી ઓ પેલા એ જોયો આ એક ભારત થોડી એને લઈ લીધો હાથમાં લીધો ખુશી એટલી હતી મળ્યો નાખતો ખૂણામાં એક જણ બેઠેલો હે ચૂપ એને થયું એને કેવું જ્ઞાન થઈ ગયું તમને કેવું જ્ઞાન થઈ ગયું
તમને પોતાને કેવળ નથી, હું તમને જે અનુમોદના નું બળ કહું છું, આ પોઝિટિવ ચીજો લાવવાની છે, ના લાવવાની છે. પ્રતિક્રમણ તમારા માંથી જે કરતા હશે તો એ હવે તો બળી કમતા હશે. અહી મુદ્દાને યાદ કર્યો, મીઠી મકડા સંતાના સંક્રમણે અહી મુદ્દાને કયો ભાવ ભગવાન થયો હશે? મને તો થતો નથી, મને સમજાતો નથી, મને આ જીવો ઉપર કરુણા આવતી પણ નથી. મને એવો ભાવ કોઈ દાડો થઈ જાય, કોઈ દાડો થઈ, કોઈ દાડો થઈ થઈ જશે, થઈ જશે. મને જે કહેવું છે હું તમને જે ભાર દઉં છું, તમે સમજાય એ વાત ઉપર ભાર દઉં છું કે તમે કેટલી પોઝિટિવ ચીજો એ લાવવાનો પ્રયત્ન કરો, ઇન્ટેગ્રેશન થાય. નેગેટિવ ચીજો એ કાઢવાનો પ્રયત્ન કરો કે તમારું પ્રોપર ઇન્ટેગ્રેશન થઈ જશે. મેં અત્યાર સુધીના તમને વાર્તાલાપોમાં જે કહ્યું તમે તમે સંકલ્પ કરો, 6 મહિના દુર્ભાવ કરવો, તો એ દુર્ભાવ કરવાથી એક દુર્ભાવ કરવાથી તમે કેટલું ગુમાવી દેશો, ગુમાવી દેશો. સાધુને અવધિ જ્ઞાન થયું. હું આ વાર્તાઓ નથી કહેતો, તમને વિચાર પુષ્ટ કરાવ. સાધુને અવધિ જ્ઞાન થયું, અવધિ જ્ઞાન થતા એને થયું ઇન્દ્ર અત્યારે શું કરતા હશે. સાધુને અભિજ્ઞાન થયું નહીં, ત્યાં તમારે ત્યાં ટેલિફોન સેટ થયો, પછી તમે વિચાર કરો કિરણભાઈ શું કરતા હશે. તમે નંબર જોડો એટલે કિરણભાઈ જાહેર લે, કિરણભાઈ તરત જ તરત લે રિસીવર. ઇન્દ્ર શું કરતા હશે એટલે દેખાયું. ઇન્દ્ર પોતે ઇન્દ્રાણી ને મનાવતા હતા, એ વખત પગે પડી લે, હા હવે તું ક્રોધ ઓછો કર, શું હું તારી માફી માંગુ છું. સાધુ ને શું આવ્યું, આવા મોટા ઇન્દ્ર આ ઇન્દ્રાણી ને મનાવે ગયું. તમે વિચાર કર્યું મને તમે એક વાર ઓમ બોલવામાં વાતાની અસમિતિમાં એ તો બેવકૂફ નો સરદાર છે બોલ્યો. સમજાય મેં શું ગુમાવ્યું કેવલી જાણે. તમે વિચાર ને તમે 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 સાવજ રહો, આ દાખલા એ માટે કામ ના છે, કામ ના છે. વિશાલા નગરીમાં ભગવાન આવી પહોંચ્યા અને અને ભગવાન પોતે એક સ્થાનમાં કૌશકમાં ઉભા રહ્યા 1 મહિનો 2 મહિના. એ નગરની અંદર જીરણ શેઠ હતા, પેલા ખૂબ શ્રીમંત હતા અને પછી ઘસાઈ ગયેલા, એટલે લોકો કે પેલા ઘસાયેલા છે જીરણ છે, હા એમનું નામ જીરણ જ પડી ગયું. શું એમને ભક્તિ બહુ હતી, એ આવ્યા ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ પારણું કરવા મારે ત્યાં. ત્રીજો મહિનો પૂરો થવાની તૈયારી થઈ આવ્યા, ભગવાન તો બહુ નથી સમજ્યા. મેં લાગ્યું ભગવાન ચાતુર્માસ કરવાના લાગ્યું છે. 4 મહિનાનો ઉપવાસ, 4-6 મહિનાની ખાતરી હતી. ઘેર ગયા, બધી તૈયારી કરી, સાફ સુથરી બધું, તમે આખું ચિત્ર રજૂ કરો તમારી નજર થશે. અને પછી રાહ જોતા ઉભા, અહીંયા અહીંયા ભગવાન ભગવાન પોતે સમય એમનો જ્યાં થઈ ગયો નીકળ્યા. નજીકમાં કુરુક્ષેત્રની મોટી હવેલી હતી, ત્યાં ઉભા રહ્યા, હા એમને હાથ લાંબો કર્યો, છેડે બેઠેલા આચારીમાં છેડે દાદીને કીધું, હા કે કોઈ ભિક્ષુક આવ્યો છે આપી દે ને. દાદીએ કઈક હતું એ વોરાયું, જેવું વોરાયું ને ભગવાને, ભગવાન તો કરપાણી હતા, હાથમાં લઈને બાપડા બાપરતા, જેવું વોરાયું ને કે તરત જ સુવર્ણની વૃષ્ટિ થઈ, પંચદિવ્ય પ્રગટ થયા. શું રાજા અને બધા આવ્યા ત્યાં, અવાજ દેવતાઓના આવવાની બહેરી, હા જીરણ શેઠે સાંભળી, સમજાય. જીરણ શેઠ જરૂર કરે રે ભગવાને પાલું કરી નાખ્યું, મારે ત્યાં ન આવે, હું જીરણ જ છું, મારા જેવો હીણ કોઈ નથી. કોઈને ખબર પણ રાજા ને એ બધા સમજતા કે આ નવીન શેઠ છે, મહા પુણ્યશાળી છે, કેવલી ભગવાન આવ્યા, ભારતના સમયના કેવલી એ આવ્યા. તો રાજાએ પૂછ્યું, હા કે અમારા આખા નગરમાં મહા પુણ્યવાન કોણ છે, આ નવીન શેઠ. એને તો ભગવાને પારણું કર્યું, કેવલીએ કહ્યું જીરણ શેઠ મહા પુણ્યવાન. અરે જીરણ શેઠ તમે ઓળખતા નથી રાજા, તો કે જીરણ શેઠે આ ભેરી નહીં સાંભળે.
मैंने पॉजिटिव नहीं समझता। જેને તને ખુતાલી મનાવાની હતી, મારા ઘણા મિત્રો મને કહે છે જેને તને વિચાર તો તારો કર્યો કહેવાય, આપણે સમજતા નથી। ભગવાનને પારણું થાય એ ખુશીની વાત છે કે મારે ઘેર પારણું થાય એ ખુશીની વાત છે? કઈ ખુશીની વાત છે તમે વિચાર કરજો। ભગવાન નું પારણું થઈ ગયું, બસ મારા તપસ્વી નું થઈ ગયું ને શું કર્યું, બસ ખુશી મનાવી હતી। પેલામાં સ્વાર્થ હતો, ભગવાન મારે તો પારણું થાય, ભગવાન હું કરાવું, અહંકાર હતો, લોકોમાં પ્રસિદ્ધિ મારી થાય, નેગેટિવ હતું। તમે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે કાગળનો ફેર હોય ને એ સૂક્ષ્મ સમ્યક બુદ્ધિ વડે સમજી શકો। તમને સમજાય છે સાચું છે માનતો નહીં, તમે વખત પ્રાર્થના કરજો, હે શુદ્ધ દેવતા કેવલીને કેવું સમજાય, એમને ગુમાવી દીધું કેવળ, કેવળ જ્ઞાન ગયું। આપણે આવી નાની ભૂલ કરીએ છીએ અને ગયું, એ નાની ભૂલ નેગેટિવ છે। સાવક નો જન્મ દિવસ હતો, સવારે સેવા પૂજા કરી આવ્યો, બહુ ભક્તિમાન સાવક હતો, મનમાં થયું કાકા મોટા નગર માં કોઈ મહાત્મા જો ઓરવા આવે ને બહુ સરસ મજા, માતક છમન ને પાર ને માતક છમન કરનારા મહાત્મા ધર્મલાભ કહ્યું। તમે સમય વિચાર કરો, બન્યા વગર રહે નહી, સમજ રાજી રાજી થઈ ગયું, અંદર ગયો, પત્ની ને કીધું કોઈ મહાત્મા આવ્યા છે, પત્ની કે પણ બોલાવવાનું જ કઈ નથી, હજી તો રસોઈ માની નથી, અરે મને કઈ 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 ખાખરા કે મુકડી કે કઈ છે કે નથી, એ કે ગઈકાલે બધું મહેમાન આવ્યા ને ખવડાવી દીધું, કશું નથી સંભાર, હવે મહાત્મા આવ્યા એને ના કેમ કેવાય કે તમે પાછા જાઓ। એ દાડે સવારે કોઈ ઘીના બે ઘડા આપી ગયું, એને મહાત્માને પૂછ્યું કે આ ધ્રુત આ ઘી ચાલશે, મહાત્મા કે હા, મહાત્માએ મૂક્યું પાત્રો મૂક્યું, આપણે ખૂટી ખૂટી થઈ ગઈ, એને ઘડો લીધો અને ઘડો ભરો, ગળાની ધારા નીચે પડવા લાગી, શાસ્ત્રકાર લખે છે ભાવ ધારા ઉપર ચડવા લાગી, ચોથા ગુણતા ને કે સાવક હતો, પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવમું, એ મહાત્મા અતિશયવંત જ્ઞાની હતા, એની ભાવધારા જોઈ રહ્યા હતા, મહાત્માને ખુશી 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 થઈ, મહાત્માને થયું અને કેવળ જ્ઞાન થઈ જશે, ઇતિહાસમાં આવશે કે વોરાવતા વોરાવતા ઘી વોરાવતા કેવળ જ્ઞાન થયું, મહાત્માને ખુશી હતી। એટલામાં ભાવધારા એકદમ પડવા લાગી, બન્યું એવું પેલાની નજર પાત્રા ઉપર ગઈ કે ઘી કેટલું વરાયું અને પાત્રું ભરાઈ જવા આવે છે, એના મનમાં વિચાર આ સાધુ કેવો છે, હજી ના નથી પાડતો, હા તમે કિરણભાઈ ને એક વાર પીછો બીજી વાર પીછો, હું તમને જોતો, તમે એ જોતા હો, હા કે આ બાળકો રસ્તે ભરાઈ ગયો, આ કિરણભાઈ ભૂખાલ લાગે છે, કોઈ દાડો ખેરી ખાધી નથી, નીકળી ગયું મપદ મપદ, સાવકે કીધું કે સાહેબ તમે મપદ મપદ આ ઘીની ધારાને કહો છો, એકદમ સાચું એને કહ્યું મારે પ્રેસિટ કરવું, તમે વોરાવો એમાં મારું ધ્યાન જ નથી, તો તમારું ધ્યાન શેમાં હતું, તમે મા પર કોને કહ્યું, એને કીધું પ્રેશિત કરી, પણ તમે મા પર કોને કીધું, શાવકે આગ્રહ કર્યો, એને કહ્યું ભગવાને કહ્યું છે કે વોરતી વખતે વોરવામાં ધ્યાન હોવું જોઈએ, મારું ધ્યાન તારી ભાવધારામાં હતું, શું હતું, હું તારી ભાવધારા જોઈ રહ્યો હતો, તું કેવળજ્ઞાનની નજીક આવી ગયો, તું દસમે આવી ગયો ને કૂદીને બાર ને પહોંચત કેવળજ્ઞાન થઈ ગયા, હે પણ પછી પછી કોણ જાણે તારી ભાવધારા પડવા લાગી, કે હા મારી નજર પાત્ર આવું પડી, હું પાત્રામાં ઘી ઢળતે મને લાગ્યું કે આ સાધુ કેવો છે, તમારે વિચાર નતો કર્યો, તમારી ભાવધારા ઉપર જવા, ઘી ઢળી ગયું તો ઢળી ગયું, તમે વિચાર નહીં કરો,
જે ચલી ગયા છે, મને પાપ લાગશે, સાધુ ને પાપ લાગશે, તમારું કામ નથી. ખબર શેની જે માડે છે ને, અને એ મહાત્માઓ જે ભાવધારા પર ચડે છે ને, પાછળ જુએ ને. હું તમને વિદગ્ધ કરતા કહું ને કે ગાડામાં ભગવાન મૂકીને આગળ ચાલતા હોય ને ત્યારે કહી રાખ્યું હોય કે પાછળ ના જુઓ. ગાડામાં ભગવાન મૂકીને આગળ જવું એટલે ખપત શ્રેણી માંડવી એ છે. તમે પાછળ ના જુઓ. પેલા એ કીધું, તમે શું વાત કરો, પડતા પડતા મળતા પડતા પડતા તો પેલા ઉઠતા ને. એને કીધું, સાહેબ બીજો ઘડો છ હું બોલાવું. મહારાજે કીધું, હજાર ઘડા બોલાવે ને મળે છે. ઘડા ઓરાવાથી ઘડો ભરીને ઘી ઓરાવાથી વળતું નથી તમારી ભાવધારા પર. વળી તમે ભાવધારામાં નેગેટિવ જાઓ જ નહીં. નેગેટિવ વિચાર આવે, આ મહેમાન કેવો છે, તમે વિચાર નહીં કરતા. મેં એને ઘરે બોલાવ્યા ને, બસ મારે માથે છે. મેં એને બોલાવ્યા તો મારે માથે છે. એ બધી કથામાં આવે છે, કઈ બધા ખેતી માપક એને કીધું હોય, છોકરો છે એનું માસ ખવડાવે તો ભોજન કરી શરત એને કરી કે મને ભાવતું ખવડાવવું પડશે. પત્નીને કીધું કે આપણે વહેલવા દેશે દીકરાને, તમે વિચાર તો કરો, તમે વિચાર કરો. તમે નેગેટિવ માને, તમે છ મહિના તો કરો, તમે એક અઠવાડિયું તો કરો. આજ ગુરુવાર કે આવતા ગુરુવાર સુધીનો સંકલ્પ કરો, મને 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 નેગેટિવ ભાવ કરવો નથી, એ બનવાનું હોય. તમે બદલાઈ જશો. એક નેગેટિવ ભાવ આવ્યો ને તમે શું અટકાવ્યું એને તમને તમને ખ્યાલ નથી. ભરત મહારાજા ઉપર મુઠ્ઠી ઉગામી બાહુબલી શું ભરત પાતાળમાં બેસી ગયો. ધન પ્રેમ લોક આખા ધન બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યા, ધ્રુજી ઉઠ્યા. અને બાહુબલને વિચાર આવ્યો, હું ભાઈને મારું છું, મોટા ભાઈને, પિતાની તુલ્ય ઋષભદેવનો પુત્ર થઈને શું કરું છું. હવે આ બળ ક્યાં, ડાબી મુઠ્ઠીમાં એકત્ર થયેલા બળને બળને ક્યાં પછાડવું. કર્મ ઉપર પછાડ્યું એને, માતાના વાળ રોજ કરી નાખ. ચાલી તમે વિચારજો. મને ઉભા રહ્યા ભગવાન પાસે ન ગયા સમાવતરણમાં. કારણ કારણ અહંકાર હતો મનમાં, હતું કે આટલા આટલા નાના ભાઈઓએ ભાઈઓના દીકરાઓએ દીક્ષા લઈ લીધી. મેં તો લીધી નથી, ભાઈ જઈને બધાને પગે લાગવું પડે. કારણ કે દીક્ષા લે પછી ઉંમર ગણાય. મારી 80 વર્ષની ઉંમર પર ચોકડી, પછી એક દિવસની ઉંમર કહેવાય. અને મારે મારા ભાઈના છોકરાનો છોકરો હોય એને પગે લાગવું પડે કે એને 10 વર્ષની દીક્ષા લીધી. એટલે મનમાં વિચાર કર્યો, કેવળ જ્ઞાન થાય પછી જો. આ માન કસાયા તો બાહુબળજીના કેવળ જ્ઞાનને આને અટકાવી. એક વર્ષ થયું બહુ, એક વર્ષ. જાતની વેલડીઓ વીંટાઈ ગઈ, પક્ષીઓએ માળા નાખ્યા. ભરત મહારાજા સમોર સરળમાં ભગવાનને પૂછવા લાગે, હે પ્રભુ, ઉગ્ર બલી, મહાબલી, તપો બલી, એવા 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 આ બાહુબળજીને હજી કેવળ જ્ઞાન કેમ થતું નથી, કેમ થતું નથી. ભગવાન તો સ્વયં સંબુદ્ધ કેવલી હતા. ભગવાને બે દીકરીઓને, બ્રાહ્મણી અને સુંદરી સાધ્વીઓને બાહુબળજી પાસે મોકલી. થયું તું હોય એમાં રહસ્ય જે બાજુ ન થાય. એટલે તમારી એટલે આ શાસ્ત્રો ની આ વિશેષતા છે. આ વિશેષતા છે કે તમે એમ કહી દો કેવળ જ્ઞાન ક્યાં ન થાય. સમજ્યા ને બાહુબળજી? સામે બાહુબળજી ને વિચારેલો, હાથી ઉપર તો બેઠો નથી અને સાધ્વી બહેનો અસત્ય બોલે ને કોઈ દારો સ્વપ્નમાં અસત્ય નથી. આ સાધ્વી બહેનો
ઓહો હું અહંકાર ને હાથી ઉપર બેઠું છું. માન કથાય ના કે નાના ભાઈઓ ને વંદન કેમ કરવું? અરે જેને સંતાન વહેલો છોડ્યો એ નમસ્કાર કરવા યોગ્ય છે. ધિકાર છે મને કે આટલા વર્ષ થઈ ગયા મેં હજી સંતાન નથી છોડ્યો અને પગલું ઉપાડ્યું. ઉપાડ્યું ને કેવું નથી શું બતાવે છે? કેવું ને કોણ અટકાવતું હતું? પોતે અટકાવતું. આપણો પોતાનો અહંકાર, આપણો એક દુર્ભાવ, આપણું એક નેગેટિવ ઇમ્પલ્સ, તમે એમાંથી સાબંધ રહો. ગોણામાંથી બોલાઈ ગયેલો નેગેટિવ શબ્દ હું તમે જીવનભર છોડવાનું નથી કહેતો. હું 6 મહિના તો છું. હવે તમારી જાત ઉપર એક એક્સપેરિમેન્ટ કરો. શું અને તમે જુઓ, તમે સંકલ્પ કરો કે ભગવાન જો તારી જોડે શરત કરું છું 6 મહિના પાલી તમને પહેલા બીજા વાર્તાલાપ ની અંદર વિલ પાવર જે કર્યો તમારામાં એ વિલ પાવર હું તમે આજે આ સંકલ્પ કરો. 2.5 કલાક પછી તમે કહો પછી કાલે કરી આજે બીજો નહી આજે શાંતિ કરો એ કરો પછી 20 મિનિટ એ ગણ્યા પછી તો ઓમણી માં રમ નમન નું જાપ કરો ના નમસ્કાર કરો. અરે તમારું નામ લો કિરણભાઈ કિરણદાન થઈ જાય. તમારું નામ લો તમે ને વળગી રહો. હું સાત્ય ની વાત કરું છું. તમારામાં બધાને પ્રશ્નો હશે કિરણભાઈ શું કહે છે નૌકા ગણવાના પેલા કિરણભાઈ હા પેલા હતા એને ચડતું નહોતું નમો અરિયંતા. ગુરુ મહારાજે કીધું 7 અક્ષર ગણ નમો અરિયંતાનું નમો અરિયંતાનું નમો અરિયંતાનું શું ભૂલી જાય. નમો બોલે તો અરિયંતાનું ભૂલી જાય ને અરિયંતાનું બોલે તો નમો ભૂલી જાય. હે ગુરુ મહારાજ કે આ બહુ લાંબુ છે શું જુઓ તો ખરા તમે તમે કોઈ પ્રયોગ તો કરો. તમે એ જે કહો છો ને કિરણભાઈ એમાં કેવલ નામ છે તમારા નામમાં. મને બધાનું નામ ખબર નથી એટલે દરેક નામની પાસે કેવલ નામ છે. નામ કોનું છે આનું આની પાછળ કેવાય નામ છે એ ખબર જાય. જાગી જશે જ હશે જાગી જશે. 2 વસ્તુ આજે હું કહું છું મેં તમને જેમ કહી તમે એની અનુમોદન આપો. બારંવાર ભગવાન ને યાદ કરો, માગો તો એની પાછળ માગો અને અનુકંપા કરો. પરાર્થ કર બીજાના મને અનુકૂળતા મળે ભગવાન કોઈને લાભ થાય એમ કરે. ના મને લાભ થવું છે અનાદિ કાલ થી એ વિચાર કર્યો છે આ જીવનમાં મને લાભ થાવ. કોઈ જાડો એ માગ્યું નથી ભગવાન મારું તો થવાનું થશે. આ દુખી છે કોઈ બાજુમાં કલ્યાણ મારું બધું પુણ્ય એને આપું છું. કોઈ દાડો કીધું ના ના આપું બધું પુણ્ય શું સમજા ને ઘસાયેલી નોટ પણ એને સિક્કો પડે તો આપું ને બીજા દે સાચવી રાખું ક્યારેક કામ આવશે. કોઈ દાડો કામ ના આવ્યો દાડો કામ ના આવ્યો. તમે આ ચેઇન જમારામાં લાગ્યા નથી સમજ્યા ને. તમે પોતે પોઝિટિવ લેતા જો શીખો નેગેટિવ મૂકી દો ગમે એવું કર્મ હોય તો ભગવાન દેશના આપતા હતા વીર ભગવાન પોતે અને શનિક રાજાનો પુત્ર ઉભો થયો નંદી થયો એને કહ્યું પ્રભુ તમારો માર્ગ લેવા ઈચ્છું છું. ભગવાને એમના 72 વર્ષના જીવનમાં પહેલી વાર ને છેલ્લી વાર એને ના પાડી દીક્ષા લેવા. દીક્ષા નહીં લે ત્યારે ભોગાવલી કર્મ હજી બાકી છે.
ભગવાન ના પાડી. તમે વિચાર કરજો, એને કહ્યું તમારા જેવા પ્રભુ મળ્યા છે, અરે હું મોગાવલી કર્મ સાથે લડી લે. પોઝિટિવ વાત હતી, ઈચ્છા લીધી ભગવાન ની, ના લે લીધી ભગવાન ની. એવું કર્મ એનું જોયું હતું કે એને પડવું પડશે અને એ આવીને ઉભો. કોઈ એક કોઈ ભિક્ષા લેવા નીકળેલા વોરવા માટે કોઈ માં લઈ જોયો ચડી ગયા, ધર્મલાભ કહીને ઉભા રહે. સોનાના હિંચકા ઉપર એક નાચનારી હિંચતી હતી, એ હસવા લાગી. એને કીધું મારા ધર્મલાભ ને શું કરે અર્થ લાભ. આજે 1996 માં લોકો કહે છે ને કે આ ધર્મલાભ માં શું કરવાનું છે, આ વાતો સાંભળીને હિંસા કેમ બને અર્થ લાભ. એને સહન નહીં થયું, ત્યાં મશ્કરી કરી છે ધર્મ. જુવાન છોકરી શું તમને જે આ મટકરી કરે છે ધર્મ. એમને એક તડકનું લીધું જમીન પરથી, તડકનું આમ કરીને આમ સિદ્ધ પુરુષ હતા, આમ કરીને આમ સમજાવી લે અર્થલા રસ્તાનો ઢગલો થઈ પેલી હિંચકા પરથી ઉતરી અને એના બે પગ પકડી લીધા. એ એમની પૂર્વ બહુની પત્ની હતી, એટલે એમને રાગ ભાવ એકદમ ઉદ્ભુતિત થઈ ગયો. સમજ્યા ને? પેલી એ કીધું તમને છોડી જ નહીં જવાનું, રોકાઈ. ભગવાને કીધું કેટલું કહ્યું, કોઈ એ વખતે ધર્મ ને ગમે તે કે ને, તમારે ક્ષમતા ધારણ કરવા, તમારે આવેશ માંગવાની જરૂર નથી. તમે હું ધર્મ માંથી આવેશ માંગો. ભગવાને કીધું ધર્મ એની મેળે એનું રક્ષણ કરે છે, તમે એનું રક્ષણ ન કરે. હું ધર્મ માટે, તમે આવેશ માં શું કરવા આવે. એમને કીધું કે મારી પાસે ઓઘો છે ને મારે ગુરુ ને આપી આવું છું, કારણ કે ગુરુ પાસેથી મેં લીધો છે, મારે ગુરુ ને આપવું જોઈએ. શું પેલી વરાંગને કીધું કે ગુરુ પાસે જશે તો આવશે નહીં પાછો, આવતો હું આ રતન ગુમાવી દઈશ. તો એ કહે કે હું આપી આવું છું, એ ના ચાલે કે મારે જ આપવું. ગુરુ ને હાથે લીધો છે ને ગુરુ ને હાથો હાથ આપવું છું. અમૂલ્ય દીક્ષા મળી છે, આવી ભૂલ ન કર, ભાતરા પર તણખ લાખેલા ઉપર કીધું. એને કીધું જે વ્રત આપો, સુખડી લઈને જાય એનો અર્થ એ કે કોઈ વ્રત લઈને જા, નાનો પણ સંકલ્પ પટખા લઈને જા. હું શું તારી ઈચ્છા પડી. એને હાથ જોડ્યા, એને કહ્યું રોજ 10 ને દીક્ષા માટે મોકલી, પછી ભોજન કરતો. તમે વિચાર તો કરો, સાતમા નંદી સેનને વ્યાખ્યાતા કહેવામાં આવે છે. એ મોઢામાંથી બોલે વૈરાગ્ય થઈ ગયું. તમે કહ્યું, તમે સાંભળી, તમે વિચાર તો કરો, તમે સાંભળી દીક્ષા લેવા તત્પર થઈ ગયો, તત્પર થઈ ગયો. બસ એ બન્યું અહીંયા. શું દરરોજ 10 જણને બોધ આપીને મોકલે દીક્ષા, પછી ભોજન કરે. સારા 12 વર્ષ વીતી ગયા. તમે કોઈ કમ્પ્યુટર હોય તો ગુણાકાર કરો ને, દરરોજ ના 10, 365 ધાર્યા, 3650 કુડ્યા, સારા 12 વર્ષ. અને વિચાર કરો કેટલાને દીક્ષા માટે મોકલ્યા એમને. અહીં એક દારો આવે છે, આવે. તમારું ગમે એવું ચીકણું કરવા હોય ને પાકી જાય, પાકી ગયું ખરી જશે. બસ એક સોની હતો, 9 જણને મોકલ્યા, પેલો સોની સમજાય નહીં. ના સાહેબ આનું આમ ને આનું આમ આનું આમ ને. પત્નીએ કીધું કે રસોઈ તૈયાર થઈ ગઈ ક્યાર ને? એની તું 5 મિનિટમાં આવું છું અને સમજાવીને આવું. એને સમજાવવા લાગ્યા. પેલી પાછી કે ઠંડી થઈ ગઈ, મેં ગરમ કરી, ચલો હવે શું 5 મિનિટમાં આવું છું. જો ભાઈ આવ, પેલો કે ના આમ હોય તો આમ, આમ હોય તો આમ, આમ હોય તો આમ. કુદરત આ પ્રકૃતિ હતી. ત્રીજી વાર પેલી આવી. હવે ચલો, એને કીધું આ સોની સમજે એટલે આવું. પેલીના મોઢામાંથી નીકળી ગયું, એ સોની સમજી લો, તમે સમજો તો છે.
ઓ તો તમે વિચાર કરો છે બોલ્યા
પણ ગાબો થઈ ગયો. બંને ગોળ ની સીઝન હતી, ગોળ ના રવા ના રવા આવતા હતા, અને સિંગડા પડે એક ગોળ માં એને સિંગડું માર્યું, ગોળ નું ઢેફું એમાં સિંગડા માં આવી ગયું. પેલા ગારા વાળા એ ચાબુક કાઢ્યો મારવા અને પરત દોડ્યો. એ મહાત્મા ઉભા હતા ત્યાં આવીને ઉભો રહ્યો, બોલા એ ઢેફું મહાત્મા ના પાત્ર માં પડ્યું. અત્યારે 400 વર્ષ પહેલા ની વાત છે. તમને અત્યારે લાગે, તમને કદાચ લાગે કાગ નું બેસવું ને ડાળનું, કાગ નું બેસવું ને ડાળનું પડવું અકસ્માત નથી, કોસ્મિક પેટર્ન છે. આ પ્રકૃતિમાં એક પેટર્ન રહેલ, તમે વિશ્વાસ રાખો, તમે વિશ્વાસ રાખો, કોઈ માં સત્તા છે એ આ બધું ચલાવી લે. તમે એમ માનો છો, તમે હું બોલું છું ને તમે સાંભળો છો, અરે અમારે સત્તા ગોઠવી રહી છે. હું બોલવા માંગુ તો બોલી ના શકું, તમે સાંભળવા માંગો તો સાંભળી ના શકો. તમે વિચારજો, તમે એના પર શ્રદ્ધા રાખો, તમે એના ઉપર છોડો. હું મારો અહંકાર એને છોડવા દેતો નથી, છોડવા દેતો નથી. અમારો અહંકાર એને તમે એક વખત મૂકી દો, એને સર્વ સમર્પણ તમે જુઓ તો કે જુદું બને. સર્વ કોઈ ના જીવનમાં હું જુદું બને એ માટે અંતઃકરણ પ્રાર્થના કરું છું. આજ તો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. મને કે નવું કેવું છે, મેં અત્યાર સુધી તમને નેગેટિવ વસ્તુઓ માટે કીધું, આ છોડવું, આ છોડવું, આ આમ નહીં કરવું, અનુબંધ નહીં બાંધવું, ફલાણું નહીં કરવું. મને પોઝિટિવ કેમ તો શું કરવું, પણ હું નેગેટિવ ના કહું ત્યાં સુધી પોઝિટિવ સુધી આવી નહીં શકું. સમજાશે આપણે કેવું છે આજુ બધા આવ્યા ખ્યાલ. તમે ભાવથી સાંભળો, તમે પ્રાર્થના એ કરો, પ્રભુ આમાંનું કઈ કર. 999 વાતો કિરણભાઈ કહે છે, એક વાત આવે મારા જીવનમાં આવતું. તમે વિશ્વાસ રાખો, આવતું મારા ઉપર વિશ્વાસ નહીં, એના ઉપર, પરમ સત્તા ઉપર, પરમ તત્વ ઉપર, તીર્થંકરત્વ ઉપર. એ પરમ તત્વ બીજું કઈ નથી, તીર્થંકરત્વ છે. મેં તમને પેલા દિવસ વાર્તાલાપમાં કહ્યું, અહીંયા 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 બધે તીર્થંકરત્વ ભરેલું છે. આપણને બધે પોલ્યુશન દેખાય છે, આપણને અહીંયા દુર્ભાવો દેખાય છે, તીર્થંકરત્વ ભરે. તમે શ્વાસમાં તીર્થંકર ને લો છો, શ્વાસમાં તીર્થંકર ને મૂકો છો. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગુટે અમૃત વસે લભિત ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંચિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. જીનવાની આટલા ભાવથી, આટલી એકાગ્રતાથી, આટલી તદરૂપતાથી તમે સર્વે સાંભળી રહ્યા છો એ માટે અંતઃકરણ પૂર્વક આભાર માનો.